बराबर छे। टू लर्न એટલે શીખવું, એમ મીન્સ મોર, મોર એટલે વધારે, બરાબર છે। બી મીન્સ, બી મીન્સ બી, બી ઈ બી, બી ઈ એટલે કે બનવું, રાઈટ। એન્ડ લાસ્ટ બી છે એનો મીનિંગ થશે બ્રાઇટર એટલે કે તેજસ્વી। તો ફૂલ ફોર્મ શું થાય છે, લર્ન મોર બી બ્રાઇટર, શું થશે, વધારે ભણો અને તેજસ્વી બનો, એનું ગુજરાતી શું થશે, વધારે ભણો અને તેજસ્વી બનો। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા એક્ટિવિટી વન આપણી છે લિસન એટલે કે સાંભળવું, રિસાઈટ એટલે એને શું કરવાનું છે, ગાવાનું છે, એન્ડ એન્જોય ધ પોએટ અને કવિતાનો આનંદ લેવાનો છે। તો એક્ટિવિટી વનમાં અહીંયા આપણને એક પોએમ આપેલું છે, તો સૌ પ્રથમ આપણે એ પોએમનું ગાન કરીશું, બરાબર છે, અને એના પછી એ પોએમને આપણે સમજીશું। વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કાવ્યનું ગાન કેટલું સરસ રીતે કરેલું છે, હવે આપણે આ જે પોએમ છે કવિતા એને સમજીએ છીએ। તો જોઈએ આપણે વેન એવર એટલે જ્યારે, વેન એવર એટલે જ્યારે, જ્યારે આઈ સી, જ્યારે પણ હું અધર્સ ટોલર ધેન મી, અધર્સ, અધર એટલે બીજા, ટોલ એટલે ઊંચો અને ટોલર એટલે ઊંચા, જે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે। તો શું કહે છે, વેન એવર આઈ સી, જ્યારે પણ હું બીજાને, અધર ટોલર ધેન મી, મારા કરતાં ઊંચાને જોઉં છું, જ્યારે પણ હું મારા કરતાં ઊંચાને જોઉં છું એટલે કે હું કેવો છું, નીચો છું, પણ જ્યારે હું મારા કરતાં બીજાને ઊંચા જોઉં છું, આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ, મને લાગે છે કે હું નાનો છું, એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ, અને એન્ડ આઈ વિશ, અને હું ઈચ્છું છું કે હું કેવો થાઉં, ઊંચો થાઉં, હું પણ ઊંચો થાઉં। શું કહે છે આપણને પ્રથમ સ્ટ્રાન્જામાં શું સમજાવે છે, વેન એવર આઈ સી, જ્યારે પણ હું અધર્સ ટોલર ધેન મી, મારા કરતાં બીજાને ઊંચા જોઉં છું, આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ, મને લાગે છે કે હું નાનો છું, એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ, અને હું ઈચ્છું છું કે હું પણ ઊંચો હોઉં, મને એવી ઈચ્છા થાય છે કે હું પણ ઊંચો હોઉં।
સેકન્ડ સ્ટ્રાન્જા જોઈએ આપણે. વેનેવર આઈ સી, જ્યારે પણ હું, સમવન ઓવરટેક્સ મી, ઓવરટેક, ઓવરટેક એટલે આગળ જવું. તમે હાઈવે ઉપર કે તમારી સોસાયટીની બહાર જે રોડ હોય છે ત્યાં ચાલતા હો છો, તો તમે જોતા હશો કે એક સાધન જતું હોય છે તેને ઓવરટેક કરી અને બીજું સાધન જતું હોય છે. આપણે જોયેલું છે, ઓલવેઝ હંમેશા જોઈએ છીએ. આપણે સ્કૂલમાં આવતા પણ જોઈએ છીએ કે મમ્મી પપ્પા સાથે આપણે ક્યાંક બહાર જતા હોઈએ છીએ ત્યારે પણ આપણે જોતા હોઈએ છીએ કે એક સાધન બીજા સાધનને ઓવરટેક કરીને આગળ જતું હોય છે. બરાબર છે. તો ઓવરટેક જે શબ્દ છે એ આપણા માટે પરિચિત શબ્દ છે. તો અહીંયા કહે છે કે વેનેવર આઈ સી, જ્યારે પણ હું, સમવન ઓવરટેક્સ મી, કોઈને મારાથી આગળ નીકળતા જોઉં છું, કોઈને મારાથી આગળ નીકળતા જોઉં છું, આઈ વિશ માય લેગ્સ વેર લોંગર, હું ઈચ્છું કે મારા પગ વધુ લાંબા થાય. લોંગ એટલે લાંબુ. તો શું કહે છે કે વેનેવર આઈ સી સમવન ઓવરટેક્સ મી, આઈ વિશ માય લેગ્સ વેર લોંગર ટુ કેરી મી ફાસ્ટર, ટુ કેરી મી ફાસ્ટર. કોઈને મારાથી આગળ નીકળતા હું જોઉં છું તો હું ઈચ્છું કે મારા પગ વધુ લાંબા હોય જે મને ઝડપથી લઈ જાય. ટુ કેરી એટલે લઈ જવું, ઉચકીને લઈ જવું. ટુ કેરી એટલે આમ તો એનો મિનિંગ, ઓરિજિનલ મિનિંગ ટુ કેરી એટલે ઉચકીને લઈ જવું થાય છે. બરાબર છે. તો અહીંયા શું કહે છે કે મને ઝડપથી લઈ જવા, મારા પગ એટલા લાંબા થાય કે મને કોઈ મારાથી આગળ નીકળે એ પહેલાં હું એનાથી આગળ જતો રહું. થર્ડ સ્ટાન્જામાં જોઈએ આપણે વેનેવર આઈ સી, જ્યારે પણ હું, ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, ઓ તારો મિત્ર કેટલો વાલો છે, ડિયર એટલે વાલો. તારો મિત્ર કેટલો વાલો છે, આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, શા માટે મને પૂછવાનું મન થાય. આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, શા માટે મને પૂછવાનું મન થાય. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને આ શબ્દો જે છે એ સાંભળી અને મને રડવું આવી જાય છે, મને રડવું આવે છે. ટુ ક્રાય એટલે રડવું. કે આ શબ્દો સાંભળી અને મને રડવું આવે છે. ધેન કમ્સ માય મધર, ધેન એટલે પછી. ધેન કમ્સ માય મધર, પછી મારી માતા અથવા તો મારી મમ્મી આવે છે. હુ સેજ, હુ સેજ તે કહે છે, હુ સેજ મારી મમ્મી પછી આવે છે જે મને કહે છે. શું કહે છે? ડોન્ટ બોથર, ટુ બોથર એટલે ચિંતા કરવી. મમ્મી કે હું સેજ ડોન્ટ બોથર, તું ચિંતા કરીશ નહીં. આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું મારા બાલા. એક માતા હોય એને એનું બાળક ગમે તેવું હોય, બરાબર છે. એક માતાને એનું બાળક સારું, એકદમ હોશિયાર હોય, એકદમ નબળું હોય ભણવામાં કે બીજી બધી વ્યવહારિક રીતોમાં પણ, જો બાળક નબળું હોય તો પણ માતા માટે તો એ બાળક કેવું હોય છે? હંમેશા સારું અને વાલું જ હોય છે. એટલે કે માતાને તો એનું બાળક હંમેશા વાલું હોય, ગમે તેવું દેખાવડું હોય કે ગમે તેવું કદરૂપું હોય, ગમે તેવી એની ખોળખાપણ હોય, પણ એક મા માટે એનું બાળક એના માટે બહુ મૂલ્યવાન સંપત્તિ છે. એને સૌથી વધારે વાલું એનું બાળક જ હોય છે. તો અહીંયા જ્યારે એને રડવું આવે છે ત્યારે એની માતા એને કહે છે કે તું ચિંતા કરીશ નહીં, ડોન્ટ બોથર, ચિંતા કરીશ નહીં. આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું મારા વાલા. ધ વર્ડ્સ આઈ એમ ટુ હિયર, આઈ એમ હેપ્પી ટુ હિયર, શું કહે છે કે આ શબ્દો જે છે, મમ્મી જે આ શબ્દો બોલે છે, ધ વર્ડ્સ જે
शब्दों मम्मी बोले छे आई एम हैप्पी टू हियर ए शब्दों सांभळी अने हूँ खुश थई जाऊं छूं टू हियर एटले सांभळवू टू हियर एटले सांभळवू तो विद्यार्थी मित्रों अहींया जे पोएम आपेली छे एमां एक बाळकनी जुदी जुदी इच्छाओ आपेली छे આપણે પ્રથમ સ્ટાંજામાં જોયું તો બાળક કોઈ ઊંચાઈની સાથે ચાલે છે તો એને એવું લાગે છે કે હું નીચો છું અને હું એવું ઈચ્છું કે હું એમના કરતો પણ વધારે ઊંચો થઈ જાઉં બરાબર છે એના પછી સેકન્ડ સ્ટાંજામાં આપણે જોયું તો જો કોઈ બાળક જાય બાળક જાય છે જો એને કોઈ ઓવરટેક કરી મતલબ કે એની આગળ કોઈ નીકળી જાય છે તો એ બાળક એવું ઈચ્છે છે કે મારા જે પગ છે એ લાંબા થઈ જાય અને હું એના કરતો પણ વધારે આગળ નીકળી જાઉં અને થર્ડ જે સ્ટાંજા છે એમાં બાળક કહે છે કે ઓ તારા મિત્રો કેટલા વાલા છે એવું શા માટે પૂછવાનું મન થાય છે અને આ શબ્દો જે છે એનાથી એની રડુ આવે છે ત્યારે એની માતા એને કહે છે કે તું ચિંતા કરીશ નહીં હું તને ચાહું છું મારા વાલા અને માતાના આ શબ્દો સાંભળી અને બાળક ખુશ થઈ જાય છે તો અહીંયા તમારા જેવા એક બાળકે એની ઈચ્છાઓ વ્યક્ત કરી છે બરાબર છે ઘણીવાર આપણને પણ એવું થતું હોય છે વિદ્યાર્થી મિત્રો કે આપણે ભણવામાં આપણાથી કોઈ આગળ જતું રહે છે અથવા તો એકાદ બે માર્ક્સ માટે આગળ જતું રહે તો આપણને એમ થાય કે હું એનાથી વધારે મહેનત કરી અને એનાથી પણ આગળ જતો રહું કે જતી રહું બરાબર છે એટલે કે એનાથી આગળ નીકળી જાઉં અને એને પાછળ પાડી દઉં એટલે ભણવામાં અને મિત્રો હંમેશા ભણવામાં તો હરીફાઈ હોવી જ જોઈએ જો ભણવામાં હરીફાઈ હોય તો આપણે આપણા જીવનમાં આગળ જ જઈએ છીએ કારણ કે આપણે શું વિચારીએ કે ભાઈ મારો મિત્ર મારા કરતો આગળ જાય છે તો એના કરતો હું થોડી વધારે મહેનત કરીશ તો હું એના કરતો આગળ નીકળી જઈશ તો પાછો મિત્રને શું થાય કે ભાઈ મારો મિત્ર આગળ નીકળી ગયો છે તો પાછો એ મહેનત કરે તો નેક્સ્ટમાં પાછા આપણે મહેનત કરીએ અને આગળ નીકળી જઈએ આમ કરતો કરતો શું થાય છે કે એક હરીફાઈ થઈ જાય છે આપણી ભણવાની અને સારી રીતે આપણે અભ્યાસ કરીએ છીએ હરીફાઈમાં અને હરીફાઈમાં આપણે વધારે અભ્યાસ કરતા થઈ જઈએ છીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી એક્ટિવિટી 1 પોએમ જે હતી એ પૂરી થાય છે નેક્સ્ટ વિડીયોમાં